ના ભીષણ ભેલમાં એક સામાન્ય હનુમાનજીના મંદિરમાં સેવા અર્ચના અને સાધના કરતો હું વાસ્તવિકમાં પીસ કરે અને સુદામાના સ્વરૂપમાં જોઉં છું. આજે પધાર્યા છે એટલે વાસ્તવિકમાં અમને એવું થયું કે અમારા આ કથામાં બ્રાહ્મણ તિલક ચરિત્ર ચાલે છે સુદામાને, અને સુદામા પધાર્યા છે એટલે અમે હાર્દિક નમસ્કાર કરીએ છીએ, આપનું સ્વાગત કરીએ છીએ. કારણ કે કોઈ પવિત્ર બ્રાહ્મણ જમે ને તમારે ત્યાં પવિત્ર બ્રાહ્મણ નું આગમન થાય. અધ્યન પાવિતમ કુલન અધ્યન પિતર સ્તૃપતા, આજે અમારું કુલ પવિત્ર થઈ ગયું, આજે અમારા પિતૃ થઈ ગયા. કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું આગમન થાય એટલે વાસ્તવિકમાં જીવન કલ્યાણ મારું થઈ જાય. અને આ રત્નાએ કહ્યું કે મેં તારી ઉપર ઉપકાર કઈ કર્યો જ નથી, ના ઉપકાર વિશે કહ્યું જ નહીં, મારા જીવનમાં કોઈ ઉપકાર નથી એટલે કવિઓએ કહ્યું છે. ઉપકાર તમારા રે રે ઉપકાર તમારા રે રે પ્રયાસ કરી શકો પણ ઋણમાંથી મુક્ત થઈ ન શકો. છેલ્લે ખૂબ આગ્રહ કર્યો કે માએ કહ્યું કે મેં શિવપુરાણ વાંચ્યું છે, શિવપુરાણ આવ્યું છે કે કાશીમાં શિવલિંગની મંદિરની કોઈ સ્થાપના કરી દે એની મુક્તિ મળી જાય. મારી મુક્તિ માટે એક શિવાલયની સ્થાપના કરાય. એને મણિકર્ણિકાના ઘાટ ઉપર સુંદર મંદિર બનાવ્યું અને મંદિર બનાવીને એના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માને લઈ ગયો અને કહેવા માંગતો હતો કે હું તારા ઋણમાંથી મુક્ત થઈ ગયું આવ્યું મંદિર. અને એ મંદિરનું નામ પણ રત્નેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું અને એ મંદિરનો દરવાજો ખુલવાનો હતો ને ત્યાં જ આખું મંદિર એ ગંગાજીમાં જતું. આજે પણ એ મંદિર આમ ત્રાસુ છે અને એ મંદિરના ગેટ સુધી આજે પણ રેતી ભરાયેલી છે, આખું મંદિર બતાવેલું છે. એ મંદિર કદાચ તમને મને બતાવવા માંગતા હશે, માનો ઋણમાંથી કોઈ છૂટી જ ન શકતું, માનો ઋણ હંમેશા માટે રહે. તમે જીવતા માતા પિતા ને ઓળખી શકો એ જ છે, પછી તો મૃત્યુ પછી નાની પૂજા તો બધા કરવાના છે. જેને અનુપસ્થિતિ હોય ને ત્યારે તમને લાગણી થાય પણ ઉપસ્થિતિમાં લાગણી થાય અને એમ કહી શકાય. આજે નેતા પરિવારે મને મહારાજ પરિવારે વક્તા તરીકે બેસાડ્યો, જેમ ગોકર્ણ મહારાજજીને બેસાડ્યા એવો મને મોકો આપ્યો. તમે લોકો મને સ્નેહ આપો, પ્રેમ આપો, માન આપો, રિસ્પેક્ટ આપો. હું કદાચ મેં સંસ્કૃતમાં એમએ પીએચડી સુધી ભણ્યો હોય, આ બધું ફક્ત ને ફક્ત મારી માના કારણે છે. મોટે બોલું માં તો મને સાચે જ બાળપણ સાંભળે, આ મોત તને બધી મજા મને કડવી લાગે. સામાન્ય લેમ્પ છું, બધાને પ્રકાશ આપું છું, મારું જનરેટર મારી માં એનો એના પ્રકાશથી એના જપથી એના ગાયત્રી મંત્રના અનુષ્ઠાનમાં મને એવું લાગે ઘણા બધા વર્ષોથી મારી માતા મૌન પાડે છે. ઘણા બધા વર્ષોથી તંત્રનું ચાર ચાર કલાક ગાયત્રીનો જપ કરે છે. અમે તો બેઠા બેઠા એનું પુણ્ય ભોગવીએ છીએ. અમે એવા કોઈ તપસ્વી પણ નથી, અમે એવા કોઈ જ્ઞાની પણ નથી. મા માતા એમ કહી શકીએ જો આ સંકુલના મૂળમાં પણ મા હોય ને તો અમારા મૂળમાં પણ મા છે. માના કારણે જ આ બધું થઈ શકે છે અને માના આશીર્વાદના કારણે થઈ શકે છે. અને કદાચ એમ કહી શકાય આ અમારી કથાઓ પણ થઈ શકી ને તો અમારા પરિવારની બે માઓના કારણે થઈ શકી છે. એના મૂળના સંકલ્પો છે. અમારે ત્યાં સંતાન દીકરાનો જન્મ થાય અને કથા કરી મારા
દીકરાને સારી તબિયત થઈ હોય તો એને કથા કરીએ. એના મૂળમાં પણ માં છે, એટલે તમે નહીં બધા માની ગોદમાં આવ્યા. એવી માં સુદામાની પત્ની સુશીલા આ બાળકોની આવી હાલત જોઈ એને કરવા મળી ગયા છે. અને અત્યાર સમયથી ન્યાયતા વધને નતા નાનું એવું મુક્ત નથી. એ જ સમયે ભક્તમાલની કથામાં નાભાજી કહે છે, કોઈ ભાગવા ના કહેવો, દયા પ્રભુ ધરમ ની જય હો. માગવા માટે નાભાજી એવું કહે, સાક્ષાત દ્વારિકાધીશ આવ્યા, અંદરથી કહ્યું કે ભાઈ ઘરમાં કઈ નથી. એમ કહે તો એ પાછો જાય એટલે કહ્યું કે અમારા ઘરે સૂતક છે. શેનું સૂતક છે? તો કે અમારે ઘરે ગરીબ દેવતાનો જન્મ થયો છે. ત્યારે આ ભક્તમાળમાં નાભાજી કહે છે, પણ અમારા જગદીશ્વર નંદી કહે છે કાશીના, એ સમયે ભૂદેવ કહેતા કે તમારે દરિદ્રતાનો જન્મ થયો છે, પણ તમારા પતિ તો દ્વારિકાધીશ ના મિત્ર છે. બાકી દ્વારિકાધીશ મારા મિત્ર છે એવો ઉલ્લેખ સુદામાએ કોઈ દિવસ નતો કર્યો. અને એમ કહી શકાય, અમારા પિયુષ દાદાના શબ્દો છે આ, કે કદાચ આ દ્વારિકાધીશ સૌરાષ્ટ્ર ને મળ્યો હોય તો એની મોટામાં મોટી બેન સુદામાની છે. લોકોએ સુદામાનો જય જયકાર કરવો જોઈએ કે તમને ને મને દ્વારિકાધીશ મળ્યા છે. કારણ કે સુદામા સૌરાષ્ટ્ર થી ભણવા માટે એમપી માં ગયા ઉજ્જૈન, અને દ્વારિકાધીશ યુપી માંથી એમપી માં ભણવા ગયા ઉજ્જૈન. બંને લોકો મળ્યા અને મળીએ ત્યારે આપણે વખાણ કરીએ ને કે ભાઈ અમારા તો જુનાગઢ માં ગિરનાર છે, ગીર નું મોટું જંગલ છે ને, સોમનાથ છે ને, આમ છે ને, તેમ છે ને, ત્યારે એમ બધા વખાણ કરતા હતા યુપી ના સૌરાષ્ટ્ર ના. આ સુદામા એ વખાણ કર્યા કે અમારે તો એવું છે આનર્ક નામનો પ્રદેશ છે, જે આનર્કે તપ કર્યું, એના દીકરા રેવતે તપ કર્યું, એ કુશસ્થળી બની ગયું. સમુદ્ર ની વચ્ચે એક જગ્યા એવી છે કે એક જ જવાનો રસ્તો, દૂર દૂર સુધી કઈ પહાડી નહીં, એ જોઈને દુશ્મન પણ એક જ રસ્તે આવી શકે. રાજાને એવું હોય તો સારામાં સારો એ પ્રદેશ છે. કૃષ્ણને આ વાત યાદ રહી, એટલે ભગવાન દ્વારિકા આવ્યા. જો સુદામા ને હોત ને તો આપણે દ્વારિકાધીશે ન મળે. આ સુદામાના કારણે મળ્યા છે. આ સુદામા એના મિત્ર જેવો ઉલ્લેખ, સુદામા એ કોઈ દિવસ કૃષ્ણ મારા મિત્ર જેવો ઉલ્લેખ જ નતો કર્યો, પણ બાર થી કૃષ્ણ જ આવીને કહી ગયા. છેલ્લે જીદ પેટરી છે, ત્યારે મારા માટે નહીં પણ બાળકો માટે તમે તમારા મિત્ર હોય દ્વારિકાધીશ તો ક્યાં જઈ આવો. આને ના પાડી કે હું એટલા સમયથી નથી ગયો અને આજે જાઉં, એનો મતલબ છે હું યાચના માટે જાઉં. તો કે યાચના માટે નહીં, અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શન, કે તમને ભગવાનના દર્શન થાય એના માટે જાઓ. અને છેલ્લે આપણે બધા જાણીએ છીએ કે એની પાસે જો ઘરમાં કઈ એ મારાથી મોટા છે, મારે કૃષ્ણને કંઈક સમર્પિત કરવું પડે, હું મોટો છું, એ મારાથી નાનો છે, મારે કંઈક એને આપવું જોઈએ. શું આપવું? ઘરમાં કઈ હતું નહીં, પણ બાજુવાળાએ ચાર મુઠ્ઠી પવા ઉછીના આવતા, અને ઉછીના પવાઓ ઘણી બધી પોટલીમાં લઈ ખંભે લગાવી અને આ સુદામા નીકળ્યા છે. ત્યારે પ્રાર્થના કરી, દ્વારિકાધીશ તારી પાસે આવે છે અને બધા તને પરમાત્મા કહે છે, તો મારો પતિ તો સૂત લકડી છે, એને કઈ થવું ન જોઈએ. જ્યાં સુધી ઘરે પાછો નહીં આવે ત્યાં સુધી હું જલ પણ ગ્રહણ નહીં કરું, મારા પતિની રક્ષા કરજે. અને સુદામા એ પોટલી હાથમાં લઈ લાકડીમાં અને નીકળ્યા છે. કવિઓ કહે છે, પૌવાની તો તલે જશ્ચે તારે લાકતે, 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 ભગવાન મનોહરને મજા.
લોકો ની સંતો નું કહેવું છે કે જરૂર લઈને કહેવા માટે આવ્યા, સુદામા દ્વારિકામાં પહોંચી ગયા અને પ્રાર્થના કરી કે દ્વારપાલો ને, દ્વારપાલો ને પ્રાર્થના કરી, દ્વારકા જે દ્વારપાલો હતા એને છડી ચોંટાડી છે, બે દ્વારિકા ના લોકો હાજર છે, દ્વારિકા ના લોકો હાજર છે અને છડી કેવી ચોંટાડી છે, સન્માન આપે છે અને કૃષ્ણ સુદામાએ વાતો કરી છે કે નૈવતી પ્રિય છે વિદ્વાન બને શું વિધિ ગમહી ને, મને ખબર છે કે નામ પણ થી ઘન પ્રત્યે જરાય ભાવક નથી રહેતો, સતત તારા માટે તો ભજન ભજન અને ભજન, હું તો 24 કલાક ભજન કરતો, જયારે ભણતા ત્યારે તે પાદુકા પગમાં ધારણ ન કરતો, કારણ કે તું અપ્રશ્ન રહી સતત ભગવાન નું ભજન કરનારો, બધા પરિવારમાં લગ્ન બગ્ન થયા છે કે નહીં, પરિવાર નું બધું પૂછ્યું અને જમવા માટે બેસાયેલા 56 પ્રકારના ભોગ, પણ હવે 56 પ્રકારના ભોગ જ્યાં જમવા બેઠા ને ત્યાં તો આંખમાંથી આંસુ કરી દે, જેના દીકરાઓ ઘરે 12 દિવસ થી અન્ન ન લીધું હોય એનું બાપ થોડો અન્ન લઈ શકે, આંખમાંથી આંસુ આવી ગયા, ક્યાંક મારી દરિદ્રતા નો ખ્યાલ ના આવી જાય, કૃષ્ણ મને કઈક આપી દેશે, મારું અયાચક વ્રત તૂટી જશે, સુદામાએ આંસુ લૂસી લેતા, કૃષ્ણ સમજી ગયા કે આ ફાસે નહી મારે ખવડાવી જશે, કયું બાળપણમાં યાદ છે ને, તમે મને જમાડતા હું તમને જમાડતો, ભગવાને કોળીઓ લઈને મુખમાં ભગરાવી દીધો, સુદામાને ભોજન કરાવડાવ્યું છે, પછી ભગવાને વારંવાર એટલે પોટલી જોઈ અને પછી સ્વયં જહાર કિમ ઇતિ, ભગવાને કીધું આ શું છે એમ કઈ સ્વયં જહાર ખેંચી દે પોટલી, અને પૃથુક તંડુલામ એની અંદર એક તંડુલ હતા, તાંડુલ હતા, ભગવાને લઈ એક જ મુઠ્ઠી તવા ભગવાને ખાધા, બીજી મુઠ્ઠીમાં તો પકડી લીધા, એકે મૃષ્ટિ સકરણ ઝગવા દ્વિતીયામ ઝગ્ધુ માધદે,
બધું ભગવાને આપી દીધું, એક જ મુષ્ટિકામાં એક મુષ્ટિ તંદુર ખાતા બધું સોંપી દીધું. અને પછી જો સુદામાને પણ ભગવાને વિચાર્યું કે મા સુશીલા ભાભી એ જળ ગ્રહણ પેલા વિના છે, ખૂબ વાતો કરી છેલ્લે ભગવાન એને છોડવા માટે ગયા. પણ ભગવાન કોઈ પણ આવે એને સોનાનો રથ લઈને મૂકવા જાય, પણ આ સુદામાને ભગવાન ચલાવીને લઈ ગયા. અને દ્વારિકાના તટ પાસે ભગવાને એના બે હાથ પકડી ભગવાન એને વંદન કર્યા. ત્યારે કૃષ્ણના ચહેરા ઉપર હાથ ફેરવો છે, કૃષ્ણના ચહેરા ઉપર હાથ ફેરવીને કહ્યું છે કે તમે યુદ્ધ કરીને તમારો ચહેરો ખવડાઈ ગયો છે, હવે કૃષ્ણ હે તમે આવે તો યુદ્ધ ન કરતો. એટલે કૃષ્ણ પગે લાગ્યા ત્યારે સુદામા બોલ્યા છે કે જુગ જુગ સુધી તારી કીર્તિ રહે, તારો જય જયકાર થાય. એમ કહી શકાય કે દ્વારિકાધીશનો જય થતો હોય એની પાછળનું કારણ સુદામાના આશીર્વાદ છે. સુદામાના આશીર્વાદના કારણે દ્વારિકાધીશનો જય જયકાર થાય છે, કારણ કે પુણ્ય દેવું સૌથી મોટું અઘરું છે. આમાંથી કોઈ પુણ્ય દેવી તો જાણો તો બ્રાહ્મણ જ એવો છે કે બધાને આયુષ્યવાન કીર્તિવાન કહે. તમે આશીર્વાદ આપો એટલે તમારી શક્તિઓ ઓછી થાય. અને બ્રાહ્મણ એવો છે કે દરેક લોકોને આશીર્વાદ આપે. જો આશીર્વાદથી કંઈ ન થતું હોય, પુણ્ય દૈવી એવાની કંઈ થતું ન હોય, તો બધા લોકો મને એના જીવનનું બધું પુણ્ય આપી દઉં, મારે કંઈ નહીં થતું. દક્ષિણામાં હું એક પણ કથાની દક્ષિણા ન લઉં. કથા પૂરી થઈ બધી યજમાન કહી દે કે આનું પુણ્ય તમને, એટલે આપણે સ્વીકાર ન કરવા. પુણ્ય દેવાની તાકાત ફક્ત ને ફક્ત બ્રાહ્મણમાં છે, એટલે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને બ્રાહ્મણ એટલો બધો સુખી સંપન્ન નથી હોતો એનું કારણ પણ એ જ છે કે બ્રાહ્મણ આશીર્વાદ નથી. કોઈ પૂછ્યું કે સુદામાને ચલાવીને દ્વારિકામાં કેમ લઈ ગયા, કેવી રીતે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ એની ચરણ જો મારી દ્વારિકામાં પડે ને તો આખી દ્વારિકા પાવન થઈ જાય, એટલે સુદામાને ચલાવ્યા છે. આવા સુદામાના ચરિત્રને એમ કહી શકાય કે જીવનમાં પરમાત્મા બીજું કઈ આપ કે ના આપ, જયારે સુદામા આ બધું છોડી અને ત્યાં ગયા એટલે પોરબંદરમાં મહેલ બની ગયો. પણ પરમાત્માના આ મહેલમાં એને પ્રવેશ કરવા ગયો અને આખું જિંદગી ફક્ત ને ફક્ત હરિનું નામ લેતા રહી ગયા. બ્રાહ્મણા પ્રભવો દેવમ્યે પરમ, બ્રાહ્મણમાં આનાથી તેજસ્વી જેવો બીજો કોઈ થશે જ નહીં. ભગવાને કહ્યું આખી જિંદગી જપ કરતા રહ્યા, આખી જિંદગી જપ કરતા રહ્યા એક ઝૂંપડીમાં. અને ઝૂંપડીમાં જપ કર્યો દ્વારિકાધીશને કહ્યું કે મારે કંઈક બતાવ્યું છે. અને દ્વારિકાધીશની કૃપા થઈને એટલે સાંગી પની જેવી મહાવિદ્યાલય પોરબંદરમાં બન્યું છે. આજે 32 કરોડના ખર્ચે આખું મોટું મંદિરને જોઈએ ત્યારે એવું લાગે કૃષ્ણ સાબિત કરવા માંગતા હશે. કૃષ્ણ સાબિત કરવા માંગતા હોય કે હું આજે પણ હાજર છું. આજના સુદામાને આપ્યું એમ નહીં, આજના રમેશભાઈ ઓઝાને પણ આપ્યું છે, જેને જોઈને કહી શકે દ્વારિકાધીશ હજી પણ કૃપા કરનારો છે. હજી પણ કોઈ સુદામા બને ને તો દ્વારિકાધીશ આવે છે. આ નરસૈયાના 52 કામ કરવા માટે આવ્યું. વિચારો 14મી સદીમાં આ ભૂમિ ઉપર 52 વખત આવ્યો. આ ભૂમિ એવી છે સૌથી જાજા અવતાર જો કોઈ ભૂમિ ઉપર ચાવે તો કહી શકાય ગિરનારની ભૂમિ છે. 52 અવતાર ક્યાં આવ્યા, આવી ગિરનારની પવિત્ર ભૂમિ. અને એક વખત સૂર્યગ્રહણનો દિવસ હતો, કુરુક્ષેત્રના સમંતક પંચક તીર્થમાં પુણ્ય પ્રાપ્ત કરવા માટે બધા એકત્રિત થયા ત્યારે દ્રૌપદી બધી રાણીઓ યશોદા આનંદ બાબા બધા લોકો મળ્યા છે. અને એ સમયે વસુદેવ દ્વારા કુરુક્ષેત્રમાં યજ્ઞ થયો, બધાની મુલાકાત થઈ અને દેવકીએ પ્રાર્થના કરી કે બસ હવે એક જ મારી પ્રાર્થના છે, મારા 6 દીકરાને મારે એક વખત દૂધ પીવડાવવું છે. અને કૃષ્ણ ભગવાન પોતે 6 દીકરાઓને લઈ આવ્યા છે, સ્મરા ઉદગીત પરિસંગ પતંગ શુદ્રભૃત અને ગૃહિણી અને સંતાન કરાવી દેવયોગમાં પહોંચાડી દીધા છે. હવે અર્જુનની તીર્થયાત્રાની વાત છે. અર્જુન તીર્થયાત્રામાં ગયા, સુભદ્રા સાથે દુર્યોધનના વિવાહ કરવાની વાત હતી, પણ ત્રિદંડી વૈષ્ણવ સાધુ બનાવી ભગવાને પોતાની બેનને ત્યાં વિદા કર્યા. અને પછી મિથિલા નરેશ બહુલાશ્વ અને બ્રાહ્મણ દેવ શુકદેવ એક જ સમયે બંનેના ઘરે ભગવાને હાજરી હતી. એ કથા પણ છે. શિવજીનું સંકટ મોચન. શિવજીએ ભસ્માસુર નામનો રાક્ષસ જેને મૃકાસુર ભાગવતના કહે છે, શકુનીનો પુત્ર, એને ભગવાન આશુતોષ ભગવાન ભોળાનાથની ઉપાસના કેદારનાથમાં કરી. ભોળાનાથે પસંદ થઈને કહ્યું માગો શું જોઈએ, કે જેના મસ્તક ઉપર હું હાથ રાખું એ ભસ્મ થઈ જાય. અને મૃકાસુર શિવજીની પાછળ જ દોડ્યો ત્યારે ભગવાન એક બાળકના રૂપમાં આવીને કહ્યું કે યસ્ય યસ્ય ગરમ શેષણી ધાસ્ય ચ મ્રિયતામિતિ. બ્રહ્મચારી દેશ ધારણ કરીને આવીને કહ્યું કે તમે આમ કરો છી,
તમારા માથે તો જોયું કે અસર થાય છે કે નહીં, અને ભસ્મ થઈ ગયો એ સંકટ મોચન દૂર કર્યું. બ્રાહ્મણ ના શ્વાસ ને નિમિત્ત બનાવી લીલા સમરણ કરવાની હતી ભગવાન ને. એટલે અહીં પુણ્યદાયી પિંડારક ક્ષેત્ર માં વિશ્વામિત્ર, અતિ, કર્ણ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ આ ઋષિઓ હતા. ને ઋષિઓના મસ્કરી કરવા માટે જાંબુવતી નો પુત્ર સામ એને અંદર કપડાઓ ભરાવી ને પૂછવાના એ ઋષિઓને કે આ દીકરો જન્મશે આની કે દીકરી જન્મશે, પ્રસંગની તૈયારી છે આની, ઈચ્છા દીકરાની કરી, આપ શું કહો છો? મુનિઓ બોલ્યા, જનયંતી વો મંદા મુસલમ કુલ નાશનમ, એમાંથી મુસલ ઉત્પન્ન થશે તમારા કુલ નો નાશ થશે. અને અંદરથી જે કપડા ભરેલા હતા એ વાત સ્થગિતમાં મુસળ બની ગયા. ઉગ્રસેન ને વાત થઈ ને ખુબ ઘસ્યું, એ ઘસેલા મુસલમ ચૂર્ણ સમુદ્રમાં પધરાવવામાં આવ્યું, અને જે ટુકડો હોય તો એ પણ સમુદ્રમાં પધરાવવામાં આવ્યો. છેલ્લે માછલી ગ્રહણ કરી ગઈ, નેતર નું ઘાસ ઉગી ગયું સમુદ્રના કિનારે, અને જેવું જ ગ્રહણ કર્યું છે આ માછલીએ, એ જરા નામના તારજીએ માછલી લઈને ચીરવા માંડી, એ થોડો ટુકડો મુસળનો અગ્રભાગમાં તીરમાં લગાવી દેવામાં આવ્યો છે. આ ભગવાનને લીલા પૂરી કરવી છે એટલે ભગવાનને કંઈક ને કંઈક કોઈને નિમિત્ત બનાવવાના છે. આ તરફ નારદ અને વસુદેવ, નારદજી વસુદેવના ઘરે પધાર્યા છે, અને મુક્ત કેમ થવું વસુદેવ નો પ્રશ્ન, અને એમાં મુક્ત કેમ થવું એમ પ્રાચીન ઇતિહાસ સમજાયો. વિદેહરાજ મિનિનો ઋષભના નવ યોગેશ્વર પુત્ર, અને આ નવ પુત્રો નો અવતાર કેવી રીતે થયો એના નામો બોલવા મારા કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પ્રત્યલાયન. આ પ્રબુદ્ધ નું આનું સ્મરણ કરવાથી પાપો નો સમૂહ બળી જાય છે, અને એ માટે તો રામચરિત માનસ પણ કહે છે કે રામ સકલ નામ હિતે અધિકા હો નાથ અધ ખગ ધન અધિકા. માણસ ભગવાન નું નામ જ એવું છે, જગજ પ્રભુ કે નામ અનેકા સૂચિત અધિક એકતે એકા. ભગવાન નું નામ અધ એટલે પાપ, ખગ એટલે પક્ષી, ધન બધિકા એટલે શિકારી. જે પાપ અગ્નિ પાપ ને બાળી નાખે એમ આ ભગવાન નું નામ પાપો ને બાળી નાખે. કલયુગ માં હરિ ની સ્તુતિ છે, બધા પાપો ને બાળી નાખનારી છે. તમારે પાપ માંથી બચવું તો હરિ ના બે શ્લોકો છે, સુંદર શ્લોકો છે, અને એમાં મહાપુરુષ તરીકે ભગવાન રામચંદ્ર ની વંદના છે. સૌત્રામણી યજ્ઞ ની વાત કરી છે, પશુઓને બલિ શા માટે આપવામાં આવે એની વાત કરી છે, પણ આ રીતે ભગવાન દ્વારિકા માં ઉત્પાદ થવા માંડી ગયો. બધા વડીલો દ્વારિકાધીશ ને મળવા માટે આવ્યા, ઉત્પાદ શા માટે થાય છે? ભગવાને કહ્યું કે આ સમયે આપણે બધા પ્રભાસ થશું, પ્રભાસમ સુમહત્વમ યાસ્યામો દેવ માર્ચરમ, આપણે પિતૃ કર્મ માટે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. અને આ પ્રભાસ ક્ષેત્રમાં ગયા જાતા સમયે કૃષ્ણએ પ્રાર્થના કરી અને બધા યાદવોને કૃષ્ણએ અવધૂતનું ઉપાખ્યાન સંભળાવ્યું. દત્તાત્રેયજી અવધૂતનો સંવાદ અને આપણા પૂર્વજ યદુનો સંવાદ, એ યદુનો અને દત્તાત્રેયનો સંવાદ ભગવાને યાદવોને કહ્યો. મુક્તાનંદનો અનુભવ કેમ કરાય, અને આ મુક્તાનંદનો અનુભવ કેમ કરાય એ યદુને દત્તાત્રેયજીએ કહ્યું કે તમારા ગુરુઓ કેટલા યજ્ઞ છે? ત્યારે દત્તાત્રેયે 24 ગુરુઓના નામ આપ્યા છે. સંતિને ગુરવો રાજન બહવો બુદ્ધિપાશ્રિતા, મારા તો બહવ સંતિ ગુરવા, મારા ઘણા બધા ગુરુઓ છે. ગુરુઓનું લિસ્ટ જોઈ ગયા, નામ નીકળ્યા, પૃથ્વી આકાશ વાયુ જળ અગ્નિ ચંદ્રમા સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગી મધુમક્ષિકા હરણ માછલી પિંગલા પિટોરી બાળક કુવારી કન્યા સર્પ કરોડીઓ ભમલી, આવા ગુરુ નામ. પૃથ્વી વાયુ આકાશ માપો અગ્નિ ચંદ્ર મા રવિ કપોતો અજગર સિંધુ પતંગો મધુપુરુષ ગજ, 24 ગુરુ ના નામ આપ્યા છે. મેં દરેક પાસેથી ગુણો લીધા, જેની પાસેથી ગુણો મળે એને ગુરુ કહેવાય. કારણ કે પ્રેરક સૂચક સેવ દર્શકો બોધક તથા પાઠકો વાચક સેવ શરેતરે ગુરવ સ્મૃતા. આ છ લોકોને ગુરુઓ સમજવા, કોને? પ્રેરક હોય, સૂચક હોય, દર્શક હોય, પાઠક હોય, વાચક હોય, બોધક હોય, આને ગુરુ સમજવા. પૃથ્વી પાસેથી મેં ક્ષમાનો ગુણ લીધો, સહન શક્તિનો ગુણ લીધો. આકાશ પાસેથી મેં નિર્લિપ્તતાનો ગુણ લીધો. વાયુ પાસે મેં સર્વત્ર અનાસક્ત રહેવાનો ગુણ લીધો.
જળ પાસેથી સ્વચ્છતા સ્વચ્છ સ્વભાવનો ગુણ લીધો, અગ્નિ પાસેથી મેં પવિત્રતા લીધી, ચંદ્ર પાસેથી વ્રત ઘટ થાવ પણ પ્રસન્નતા થવું એવી જ રાખવી એ ગુણ લીધો, સૂર્ય પાસેથી જળ ગ્રહણ કરી મેં વર્ષારૂપી ત્યાગ કરવાનો ગુણ લીધો, કબૂતર પાસેથી મેં શાંત શાંતત્વનો ગુણ લીધો, મેં અજગર પાસેથી સંન્યાસનો ગુણ લીધો, આવે તો ભોજન કરવાનું, સમુદ્ર પાસેથી ગાંભીર્ય, પતંગિયાબાજી મોરથી દૂર રહેવું, મોહ રાખવાની પ્રકાશના મોહથી પતંગ મરે છે મોહથી દૂર રહેવાનો બોધ લીધો, મેં મધુમક્ષિકા પાસેથી લોભનો ગુણ લીધો છે, લોભનો માલ ઘૂંટારો થાય, લોભીનો માલ ઘૂંટારો થાય, આ લોભ કરીને નિયારણ ભેગું કરીને કોઈ મધ માખીને ઉડાડીને મધ લઈ જાય છે, મેં હાથી પાસેથી સ્પર્શ સુખ ન કરાય સ્પર્શ સુખના ત્યાગનો ગુણ લીધો, મેં હરણ પાસેથી શબ્દમાં મોહ ન રખાય એ ગુણ લીધો, માછલી પાસે ગંધમાં મોહ ન રખાય એ ગુણ લીધો, વેશ્યા પાસેથી મેં ગુણ લીધો તો એટલી ઈચ્છા જો એટલું મન કોઈ આવે વેપારી કોઈ મારા દેહનો ઉપયોગ કરે મને પૈસા આપે જો એટલો મોહ મેં બીજા કોઈ લોકોમાં રાખ્યો એની જગ્યાએ જો પરમેશ્વરમાં રાખ્યો તો મારી મુક્તિ મળી જાય, ભગવાનમાં રાખ્યો તો મુક્તિ મળે, ટીચોડી પાસેથી ગુણ લીધો ટીચોડી માછલી એક માછનો ટુકડો લઈને જરૂરથી ગીત આદિ પક્ષીઓ એની ઉપર મારવા માટે દોડ્યા ત્યારે આ ટીટોળી આ એટલો બધી ટીટોળી મારવાની લોહી લુહાણ થઈ ગઈ, છેલ્લે ટીટોળીના મુખમાંથી જેવો ટુકડો પડ્યો એટલે પક્ષીઓ પણ જતા ગયા, ટીટોળીમાં ટીટોળીને ખ્યાલ આવી ગયો કે હંમેશા સાચો આનંદ ત્યાગમાં છે, ત્યાગનો ગુણ આ ટીટોળી પાસેથી લીધો, ને બાળક પાસેથી ગુણ લીધો સદાય આનંદમાં જ રહેવું, વારંવાર ભૂલી જાય એને જ બાળક કહેવાય, બાળકને ખટકો આપતો મારો તો એ પાસે બીજા દિવસે ભૂલીને તમારા ઘરે આવે, અને જે ભૂલે એને ભૂલે સ્વર મળે, ભૂલવા માટે ભૂલેશ્વરને યાદ કરવા પડે, કુંવારી કન્યા પાસેથી એક કંકણ બાકી રહેવું ઈષ્ટ હંમેશા એક જ હોવા જોઈએ, બાણ બનાવનાર પાસે લીનતાનો ગુણ રાખો એકાગ્રતા કેળવો તો બાણ બનાવી શકો, અને કરોડિયા પાસે ગુણ લીધો પોતાની ઝાડ એટલી મોટી ન બનાવો કે તમારે ઝાડમાં ફસાવવું પડે, ભમરા પાસેથી પીતો ભ્રમર ન્યાય, કીડને વારંવાર ભમરી મારે એટલે કીડી પણ ભમરી બની જાય, સતત ભગવાનનું ભજન કરો દયારૂ દ્વારિકા વાળા કરો એટલે દ્વારિકા વાળાના એક બે ગુણ તમારા જીવનમાં આવી જાય આવી જાય આવી જાય, આ ભગવાનને ભજવાની તાકાત છે, એમ ઉદ્ધવને કહે કે હે ઉદ્ધવ કલિકાલમાં રૂચિ અધર્મમાં કોઈની ધર્મમાં રૂચિ કોઈની રહેશે જ નહીં, તારે આ ધર્મના રક્ષણ માટે બદ્રીનાથ જવાનું છે, ભગવાન કે હું આજ્ઞા આપું છું, અને ઉદ્ધવને બદ્રીનાથ મોકલ્યા છે, આ સનત કુમારોને જે જ્ઞાન આપવામાં આવ્યું હંસ રૂપે જેને હંસ ગીતા કહેવાય, એ હંસ ગીતાનું અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સનત કુમારોએ હંસ બનીને જે જ્ઞાન આપ્યું એને હંસ ગીતા કહેવાય, હંસ ગીતામાં ગુણોની વૃદ્ધિ માટે 10 લક્ષણો બતાવ્યા છે, જો ગુણો વધારવા હોય તમારા જીવનમાં તો ગુણો વધારવાનું પહેલું કાર્ય કે શાસ્ત્રો વાંચવા, ગ્રંથો વાંચવા તમારા ગુણો વધે જ નહીં, વાંચવાથી ગુણો વધે, તમારા ગામમાં તમારા ઘરમાં તમારા નાનકડા એવા રૂમમાં પણ એક નાનકડી એવી લાઇબ્રેરી હોવી જ જોઈએ, સારા પુસ્તકનું વાંચન સારા ઘરની શોભા છે, જે ઘરમાં પુસ્તકો નથી જે ઘરમાં આપણા સદગ્રંથો નથી એ ઘર સ્મશાન સમાન છે, તમારા ગુણોને વધારવા હોય તો પેલું એનું શાસ્ત્ર છે, બીજું છે જળ, બીજું છે સંપત્તિ, સંપત્તિ દેશ કાર જન્મ ધ્યાન મંત્ર, અને મંત્ર દ્વારા સંસ્કાર દ્વારા પણ ગુણોની વૃદ્ધિ થાય, આપણે જે મંત્રમાં એવા કઈ પાવર હોય અને ગાઢ બોલીને તમારી રૂવાટી ઉભી થઈને તમે મને મારવા દોડો, ગાઢનો એટલો પ્રભાવ હોય તો મંત્રનો કેટલો હોય, મંત્રના સ્પેશિયલ પ્રભાવો છે, મંત્ર તમારે જ્યાં મોકલવું હોય ત્યાં તમે મોકલી શકો, ને આ રીતે ભગવાન પ્રભાસમાં ગયા ત્યાં મેળે એક એરતા નામનું ઘાસ હતું, બધા લોકોએ મદિરા પાન કરી પંચીનનો સામો સાથે લીધા, અતુલ ભોજ સાથે લીધા, અનિરુદ્ધ સાત્યકી સાથે લીધા, સુભદ્ર નામના સંગ્રામજી સાથે લીધા, દાસાહર વૃષ્ણિ અંધક ભોજ સાત્વિક મધુ બધા સામ સામે યાદવો લીધા છે, સામ સામે હાથમાં એ મહેરત એ એરકાનું ઘાસ થી લડી બધાને મસ્તક કપાઈ ગયા છે, બલરામજી ધ્યાનમાં બેસી અને ત્યાંથી એ પોતાનું શેષનાનું રૂપ લઈ સમુદ્રમાં ફેંકા ગયા છે, અને કૃષ્ણ કહે કે હવે બસ મારા જે સેવકો હતા મારા જે દેવતાઓ હતા એનું કાર્ય પૂરું થયું, એના સ્થાન પર જતા ગયા, હવે મારે લીલા સમરણ કરવાની છે, ભગવાન દૂર જઈ સમુદ્ર તરફથી દૂર જઈ એકાદ ચિત્તે બેસી અને એક પીપળાના વૃક્ષ નીચે ભગવાન બેસી ગયા, એ સમયે બદ્રીનાથ જતા ઉદ્ધવને એવું થયું, સ્કંદ પુરાણની આ કથા છે, પદ્મ પુરાણ સ્કંદ પુરાણ બંનેમાં કે ભગવાન જાય છે અત્યારે, ભગવાન મને એટલા છોડીને કોઈ દિવસ જાય નહીં, કંઈક વિશેષ લાગે, અને ભગવાન જ્યાં હોય ને ત્યાંથી અગરની ધૂપ આવતી હોય, અગરના ધૂપની સુગંધ લેતા લેતા પીલું પીપાંબર જોયું કે બરાબર એક પીપળાના ઝાડ નીચે બેઠા હતા, ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન વામ ઉરા અવધિ ત્રિત્ય દક્ષિણ અંધ્રી સરોવર
જમણા પર ડાબો, જમણા પગ ઉપર ડાબો પગ કોઈ દિવસ નહીં હોય. જો તમે ડાબા પગ ઉપર જમણો પગ રાખ્યો, પણ ભગવાને ભાવતામાં ડાબા પગ ઉપર જમણો પગ રાખ્યો છે. અને એકદમ ચિંતનમય હતા ત્યારે ઉદ્ધવ કહે હું ગયો, અને ઉદ્ધવની સાથે વ્યાસજીના પરમ મિત્ર મૈત્રી ઋષિ પણ ત્યાં આવી ગયા. અને રડતા રડતા બોલ્યા છે ઉદ્ધવ કે ભગવાન આ શું, બધા યાદવો તો જતા રહ્યા, ભગવાન કે લીલા મારી પૂરી થઈ છે, બધા દેવતાઓ પોતપોતાના સામે ગયા, હવે હું પણ જાઉં છું. અને રડતા રડતા ઉદ્ધવ ગયા. આ પૃથ્વી ઉપર તમારા વિના કેમ જઈ શકશે બધા ભક્તો? પરમાત્મા એક ક્ષણ તમને છોડી અમે જઈ શકીએ નથી. ભગવાને કહ્યું કે હું મારું આખું તેજ ભાગવતમાં પધરાવતો જાઉં છું, અને ભાવતામાં ભગવાન ભાગવતના રૂપમાં સ્વયં પોતાનું તેજ પધરાવી દીધું છે. ભગવાને કહ્યું હવે હું તમને વિભૂતિ યોગ કહું. આજ્ઞાના સ્તરમાં વિભૂતિ યોગ છે, બહુ લાંબુ વર્ણન છે. મંત્રમાં ઓમ, છંદમાં ગાયત્રી, વસુમાં અગ્નિ, રુદ્રમાં શંકર, યક્ષમાં હું કુબેર, ગજેન્દ્રમાં એરાવત, મનુષ્યમાં રાજા, આશ્રમોમાં સંન્યાસ, અને વર્ણોમાં હું બ્રાહ્મણ છું. અને ભગવાને કહ્યું ઉચ્ચ પ્રવાહ ઘોડામાં હું, ધાતુમાં અશ્મિકાંજનમ, ધાતુમાં સોનું હું છું. બ્રાહ્મણે વૃત્તિ કેમ દીધી, વૈશ્ય વૃત્તિ કેમ દીધી, બ્રાહ્મણ કેવો હોવો જોઈએ એની વ્યાખ્યા કરી છે. ભગવાન કહે બ્રાહ્મણ જ કહી દેવો એમ, શુદ્રકામાય નેષ્યતે. બ્રાહ્મણ નું શરીર શુદ્રકામ માટે છે જ નહીં. મોજ મજા કરવી હોય તો બ્રાહ્મણ યોનિમાં જન્મ લેવો ન જોઈએ. બ્રાહ્મણ યોનિ તો ફક્ત ને ફક્ત તપ કરવા માટે છે. તમને તપ કરવા માટે ભગવાને બ્રાહ્મણ યોનિમાં મોકલા, અને જો બ્રાહ્મણ થઈને તમે તપ નહીં કરો, ત્રણ ગાયત્રી નહીં જપો એટલે શુદ્ધ યોનિમાં જાશો, નીચી યોનિમાં જાશો, તમે જીવ જંતુની યોનિમાં જાશો. બ્રાહ્મણ તરીકે જન્મ લીધો છે તો તપ કરવું જ જોઈએ, બીજું કઈ ન કરી શકો તો કઈ નહીં. ગાયત્રી જપવી જોઈએ, જપવી જોઈએ, અને જપવી જોઈએ. તમારી પાસે એટલો બધો સમય નથી ને એક ખોટી વાતો છે. તમારો સમય કાઢવો જ જોઈએ, ના કાઢી શકો તો એક ગાયત્રી તો જપવી જ જોઈએ. મહેતા પરિવારને આજે હું પ્રાર્થના કરું, પરિવારના જેટલા સદસ્યો છે, આપણે બ્રાહ્મણ તરીકે જીવીએ છીએ. દરેક મહેતા પરિવારનો એક એક બાળક બીજું કઈ કરે તો ન કરે, પણ રોજ સ્નાન કરી 24 મંત્રનો એ ગાયત્રી મંત્ર 24 વખત બોલીને જ ઘરની બહાર નીકળે તો આપણે કથા તરીકે વાંચે. બાકી તો આ બધી વ્યથા છે. આવું વ્રત લઈને નીકળીએ કે અમે 24 વખત ગાયત્રી મંત્રનો જપ કરી જ અને ઘરની બહાર પગ મૂકશું, બાકી પગ નહીં મૂકીએ. ગાયત્રી આપણું કવચ છે, ગાયત્રી આપણું રક્ષણ છે. બ્રાહ્મણના જીવનમાં આટલી તપસ્યા તો હોવી જ જોઈએ. અને પછી ભગવાને કહ્યું કે બીજું કંઈ પૂછવું હોય તો પૂછ. સ્નાન, ભોજન, હવન, જપ અને મરમુખ્ય સમયે માણસે મૌન રહેવું જોઈએ. દ્રષ્ટિ પૂતમ, યશેત પાદમ, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, બહુ લાંબુ વિવરણ છે. પણ સમય કરી ગયા ઇનકાર અને સમયનો વિશેષ લાભ ન લેતા છેલ્લે પ્રશ્ન પૂછ્યા. ઉદ્ધવ તારે પૂછવું હોય પૂછી લે. જે જે ઉદ્ધવ એ પ્રશ્ન પૂછ્યા અને કૃષ્ણએ જે જવાબ આવ્યા ને એને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. ભાલકાની કથામાં આ ઉદ્ધવ ગીતા ઉપર મેં સૌથી મોટો પ્રકાશ કર્યો હતો. ક્યાં ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવના પ્રશ્નો ક્યાં હતા? ઉદ્ધવે પ્રશ્નોની લાઈન કરી દીધી. યમ કોને કહેવાય, નિયમ કોને કહેવાય, સમ કોને કહેવાય, દમ કોને કહેવાય, ચિકિત્સા કોને કહેવાય, ધૈર્ય કોને કહેવાય, દાન કોને કહેવાય, તપ કોને કહેવાય, વીરતા કોને કહેવાય, સત્ય કોને કહેવાય, રીત કોને કહેવાય, યજ્ઞ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, દક્ષિણા કોને કહેવાય, ઉત્તમ વિદ્યા કોને કહેવાય, લજ્જા કોને કહેવાય, સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, પંડિત કોને કહેવાય, મૂર્ખ કોને કહેવાય, સંગમાર્ગ કોને કહેવાય, દુર્માર્ગ કોને કહેવાય, કુમાર્ગ કોને કહેવાય, સ્વર્ગ કોને કહેવાય, નરક કોને કહેવાય, ધનવાન કોને કહેવાય, નિર્ધન કોને કહેવાય, કૃપણ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય. પ્રશ્નોની લાઈન કરી નાખી ને આ પ્રશ્નોના જવાબ એટલે ઉદ્ધવ ગીતા છે. કૃષ્ણએ કહ્યું ઉદ્ધવ અહિંસા, સત્ય, અસ્તય, અસંતા, લજ્જા, અપરિગ્રહ આવા 12 યમ છે. તેનું સત્ય જ આપણે પાડી ન શકીએ. એની પછી નિયમ, તમારે બહારથી ને અંદરથી પવિત્રતા રાખવી અને શૌચ કહેવાય, પેલા એવા નિયમમાં શૌચ પવિત્રતા આવે. સમ કોને કહેવાય, તારી બુદ્ધિને મારામાં જોડવું એને સમ કહેવાય. દમ કોને કહેવાય, ઇન્દ્રિયોનો સંયમ રાખવો, મારે આ જમવું નથી ને ન જમવું, મારે ઉપવાસ કરવો એટલે ઉપવાસ કરવું, જમવાના મોહ ન રાખવું. આ ભરેલા રીંગણાનું શાક બને, ઓળો બને કે ભરેલા મરચાનું શાક બને, ગમે એવું બને, મારે ઉપવાસ છે એટલે હું એ પર દ્રષ્ટિ પણ ન કરું. જે મારા આવું જાળવી શકે એને સમ ઇન્દ્રિયો ઉપર સંયમ હોવો જોઈએ. ચિકિત્સા, દુઃખને સહન કરવું, ગમે એવું કષ્ટ પડે, રૂમની વ્યવસ્થા ન થાય, જમવાની વ્યવસ્થા મોડી થાય, દુઃખને સહન કરે ચિકિત્સા કહેવાય. ધૈર્ય કોને કહેવું, બે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવે એને સાચો ધૈર્યવાન પુરુષ કહેવાય. એક જીહેન્દ્રિય જે મૌન રાખે, એક ધનેન્દ્રિય કે ધનેન્દ્રિય ઉપર કાબુ રાખે, એવા સંતોના દર્શન કરવા લોકો આ ગીરનારમાં આવે છે. નાગા ભાવાના પછી જેને ધનેન્દ્રિય ઉપર કાબુ મેળવો છે, વિચારો એક સામાન્ય ઇન્દ્રિય ઉપર કાબુ મેળવે એ
ગામધારી આંખ ઉપર પટ્ટી બાંધે, આંખ ની પટ્ટી ખોલે, એમાંથી શક્તિ સ્ટોરેજ થયેલી શક્તિ બહાર નીકળે, દીકરો લોખંડ નો થઈ જાય. આ નાની ઇન્દ્રિય ઉપર સંયમ મેળવ્યો હોય તેટલી શક્તિ આવે. જેને જનેન્દ્રિય ઉપર આ જીવનાના નાગા બાળાઓ જનેન્દ્રિય ઉપર પાવર મેળવ્યો, સૌથી મોટી ઇન્દ્રિય જેને જીહેન્દ્રિય જેને સતત મૌન પાડ્યું છે, એવો વ્યક્તિ બોલે કે તારું કલ્યાણ થાય એટલે થાય. અમારા નાગા બાળાઓ જનેન્દ્રિય ઉપર કાબુ મેળવ્યો હોય એક એક તારું કલ્યાણ થાય એટલે થાય. અમારા ચિત્તોનું કલ્યાણ ચોક્કસ થશે, કારણ કે અમે ગિરનારની ગોદમાં છે, આવા મહાપુરુષોની ચેતનાની વચ્ચે છીએ. એમ કહી શકાય વીરતા કોને કહેવી? એટલે જે વાસના ઉપર વિજય મેળવે ને એને સાચો વીર કહેવાય, બાકી સ્વભાવ ઉપર વિજય મેળવે એને શૂરવીર કહેવાય. સ્વભાવ જ્યાંથી દુનિયા વાતાર છે, મારો સ્વભાવ ભાઈ એવો નથી, હું સહન ન કરી શકું. આમ ના સ્વભાવ ઉપર વિજય મેળવે એ જ શૂરવીર, બાકી તો તમે મારા ઉપર ગુસ્સો કરો, હું તમારી ઉપર કરું. ગુસ્સા ઉપર ગુસ્સો કરો તો ગુસ્સાનો વિજય છે, તમે મારી ઉપર ગુસ્સો કરો અને હું તમને માફ કરું એ મારો વિજય છે. સ્વભાવ ઉપર વિજય મેળવે એ શૂરવીર કહેવાય. યજ્ઞ કોને કહ્યો? તો કે કર્મોમાં અનાસક્ત ભાવ રાખો એ સૌથી મોટો યજ્ઞ. ત્યાગ કોને કહ્યો? તો કે કર્મના કામનાનો ત્યાગ સૌથી મોટો ત્યાગ છે. પાપની ઘીણા લજ્જા છે, નિરપેક્ષતા સુખ છે. અપેક્ષામાં કોઈ સુખ કહેવાય, વધારે પડતી અપેક્ષા દુઃખ કહેવાય. ધનવાન કોણ? તો કે ગુણ સંપન્ન માણસ છે ધનવાન છે. અને છેલ્લે આવું ઘણું બધું છે પણ વિશેષ વિસ્તાર ન કરતા છેલ્લે નિર્ગુણ ઉપાસના ઓમ નમો નારાયણાય, નિર્ગુણ ઉપાસના છે. અને સગુણ ઉપાસના ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને છેલ્લે ભગવાને પોતાની તેજ બંધાવી છેલ્લા શબ્દ બોલ્યા છે ભગવાન. હે ઉદ્ધવ, નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુભજામ્યહમ નિત્યમ પૂજયે ધ્વંદ્વે. હું તો મારા એવા ભક્તોની પાછળ દોડું છું જે નિરપેક્ષ છે, જે શાંત છે, કોઈ સાથે વેદ નથી રાખતા, એના ચરણની રજ લેવા માટે ભગવાન કહે હું દોડું છું ઉદ્ધવ. અને ઉદ્ધવ મારો આ અવતાર ઋણ ચૂકવવા માટે જો તો કઈ કઈ નું ઋણ ચૂકવવા માટે આવ્યો હતો. હું મથુરાનું આ મંત્રાનું કલંક મિટાવવા માટે આવ્યો હતો. હું વાલીનું કરજ ચૂકવવા માટે આવ્યો હતો. કૃષ્ણ કહે હું કરજ ચૂકવવા માટે આવ્યો. દારૂકને કહ્યું કે લે આ મારી પાદુકા અને મારી પાદુકાનું પૂજન કરજે. ઉદ્ધવ પરિક્રમા કરી પાદુકા લઈને જતા ગયા. આજે પણ ઉખી મઠમાં એની પૂજા થાય છે. અને છેલ્લે ભગવાને ઉદ્ધવ ગયા પછી જરાનંદના પારજીએ બાણ ફેર્યું છે અને બાણ લાગ્યું છે ભગવાનને. જરાનંદનો પારજી ગરવા મળી ગયો, ભગવાન મને માફ કરજો, ભગવાન મને માફ કરજો, મેં આપની સાથે મને ખબર નથી કે આ બધા મને એવું લેતે હરણ છે. ભગવાને કહ્યું ના ભેજી રે સ્વ ઉત્તિષ્ઠતા મહે શત્રુ કોઈ નહીં. તું ઘરમાં તે તો સૌથી મોટું કામ કર્યું, તું પૂર્વજન્મમાં વાલી હતો અને આ તારું ઋણ ચૂકવવા માટે આવ્યો છું. અને ભગવાને પછી ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન ત્યાંથી સદેહ સવસ્ત્ર પરમધામને પ્રસ્થાન, સદેહ સવસ્ત્ર સાયુજ સપરિકર સૈશ્વર્ય હવે માંગલ્ય હવે સદાન ગમન કર્યું. એ સમય દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, આખી ભાગવતજીનું વર્ણન છે, આખું ભાગવતજી સમજાયું એટલે ભાલકામાં આટલી સુંદર ભાગવતી થઈ જતી જ્યાં દેવતાઓએ ભાગવત કરેલું હતું. અને ભગવાન રામાવતાર યોગેન દેવા વાનર બાંધતા, રામાવતારમાં જે વાંદરો બનીને દેવતા આવ્યા હતા ને એ જ દેવતાઓ આ કૃષ્ણ અવતારમાં યાદવતાન જતા હતા. એ બધા યાદવો થઈને આવ્યા હતા, લીલા સમાંતર બધા જતા રહ્યા. ને આ તરફ દારૂકાએ ત્યાં જઈને કહ્યું, દારૂકને કહેવામાં આવ્યું કે તમે ત્યાં જઈ અને કહેજો કે આજથી સાતમા દિવસે દ્વારિકા ડૂબી જશે. અને આ સમયે અર્જુને આવી બધાના પિંડદાન કર્યા, દ્વારિકામાંથી અર્જુન ગયા, અનિરુદ્ધનો પુત્ર વજ હતો અને મથુરા મંદિરનો રાજ્યાભિષેક કરવાનો 12મો સ્કંદ આવ્યો છે. છેલ્લે 12મા સ્કંદમાં કલીનું વંશ વર્ણન છે, મૌર્ય વંશની સ્થાપના છે, નિયત્વનું રાજ્ય આવશે એનું વર્ણન છે. ને આગળ જતા આમાં સ્ત્રી અને પુરુષ ફક્ત રતિક્રિયા માટે સાથે રહેશે, સ્ત્રી પુરુષનો સંબંધ ખાલી રતિક્રિયા માટે રહેશે. કલયુગમાં કેવું છે, જે સૌથી વધારે બોલતો હશે પંડિત માનવામાં આવશે, સૌથી મોટો ગુનેગાર કે ગરીબ માણસ સૌથી મોટો ગુનેગાર. પાખંડીમાં પાખંડી હશે એ જ સાધુ થશે. બધા સ્નાન મેવ પ્રસાદન, કોઈ સ્નાન કરશે નહીં, સીધા ફુવારા લગાવે છે સાહેબ. અને આ દુનિયામાં ફક્ત 20-30 વર્ષનું જ આયુષ્ય રહેશે મનુષ્યનું કલયુગમાં. વર્ષાણી પરમાયુ કલો નામ, એની માટે ગાયો બકરી એવી સાથે કમોસમી વરસાદ, હિમ વર્ષા, ઠંડીનો પ્રકોપ, તાજા ગરમી, તીર્થો બધા દૂષિત થશે. આવા વર્ણન સાથે બધી કલીનું વર્ણન છે. અને પછી છેલ્લે કહ્યું કે હવે મારા જવાનો સમય થઈ ગયો. સુખદેવજી કહે હવે હું રજા લઉં. અને સુખદેવજીએ અહીંયા રજા લેવાની વાત કરી છે પણ અહીં એક સંક્ષેપ સૂચિ પણ છે જેને કહેવામાં આવે હુંડી.
ને આ હુંડી નો અધ્યાય સાંભળીને આખ્યાથી કથાનું પુણ્ય મળે છે સાંભળવાનું. આ હુંડી ના અધ્યાયમાં બારે બાર સ્કંદમાં શું આવ્યું છે એવી સંક્ષિપ્ત કથા છે. હું તમને સાવ સંક્ષિપ્ત કહું. પેલો છ અધ્યાય થી મહાત્મા છે, જેમાં નારદ અને શરદકુમાર નું મિલન છે બદ્રિકાશ્રમમાં. જ્ઞાન ભક્તિ વૈરાગ્યની કથા, ગંગા કિનારે કથા થાય, હુંડુકારીની ગોકળનું વ્યાખ્યાન અને છેલ્લે કથા શ્રવણ વિધિનો મહિમા. છ અધ્યાય પૂરા દ્વારિકાધીશને સમર્પિત. પેલા સ્કંદમાં રચયિતા વક્તા અને શ્રોતાની કથા છે. નારદ ચરિત્ર વંશની કથા, દ્રૌપદી ઉત્તરા કુંતી ભીષ્મ અને પરીક્ષિતને શ્રાપ, સુખદેવ સાથે મિલન. પેલો સ્કંદ દ્વારિકાધીશને સમર્પિત. બીજા સ્કંદમાં યોગ ધારણા, શરીર ત્યાગની વિધિ, વિરાટનું વર્ણન, બ્રાહ્મણ વનમાં નારદનો સંવાદ અને સંક્ષિપ્તતા, ચતુર્થી ભાગવત આદિ સૃષ્ટિના ધર્મ સાથે બીજા સ્કંદને સમર્પિત. ત્રીજો સ્કંદમાં વિદુર ચરિત્ર છે. વિદુર ઉદ્ધવનો સંવાદ, મૈત્રી સંવાદ, પ્રકૃતિક સૃષ્ટિનું વર્ણન, વરાહનું પ્રાગટ્ય, મનુ અને શત્રુપાની કથા, દેવહૂતિ અને ત્યાં કપિલ અવતાર, સાંખ્ય ઉદ્દેશ. ચોથા સ્કંદમાં મરીચિ અને નવ પ્રજાપતિની ઉત્પત્તિ, દક્ષનો યજ્ઞ વિધમાન, ધ્રુવ કુકુ પ્રાચીન બહિનું ચરિત્ર અને પુરંજન આખ્યાન. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રતની કથા છે. નાભી, ઋષભદેવ, ભરત, સમુદ્ર, નરકોનું વર્ણન અને એ વર્ણન પછી એ પાંચમા સ્કંદને સમર્પિત. છઠ્ઠા સ્કંદમાં અજામીનું ચરિત્ર, વિશ્વરૂપની કથા, બ્રહ્મહત્યા, વૃત્રાસુર ચતુશ્લોકી. સાતમા સ્કંદમાં હિરણ્યકશિપુની કથા, પ્રહલાદ ચરિત્ર, વર્ણાશ્રમ અને ધર્મની કથા. આઠમા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથનની કથા, વામન અવતાર. નવમાં વંશાવલી, નિમિનો દેહત્યાગ, ભૃગુવંશ, ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા. દસમા સ્કંદમાં સ્વયં પરમાત્મા કૃષ્ણનો જન્મ, બાલ લીલા, સૂતના, વૃકાસુર, વધાસુર, બકાસુર, માખણની ચોરી, બ્રહ્મજીનો ગર્ભ, વેણુનો નાદ, ગાયો ચરાવી, રાસલીલા કરવી, કંસને મારવો, અધ્યયન કરવું, જરાસંઘ સામે યુદ્ધ, કાલ્યવનનો વધ, દ્વારિકાનું નિર્માણ, રૂક્ષ્મણી સાથે વિવાહ, બીજા બીજા લગ્નો, નુગરાજાની કથા, રાસલી યજ્ઞ અને સુભદ્રાજીનું હરણ. દસમો સ્કંદ દ્વારિકાધીશને સમર્પિત. અગિયારમા સ્કંદમાં યાદવોને શ્રાદ્ધ અને યાદવોને શ્રાદ્ધ મળી નિમિત્ત બનાવીને ભગવાને લીલા પૂરી કરી છે. યોગેશ્વરની કથા, ચોવીસ ગુરુઓની કથા, ઉદ્ધવ ગીતા, ભગવાનનું સધામ ગમન અને આ કલીના રાજાનું વર્ણન આ બારમા સ્કંદમાં છે. કલીના ભેદનું વર્ણન અને માર્કંડેયજીની પણ કથા છે. આ જો કથા કરી શુકદેવજી કે ગુરુની એટલી જ મહિમા છે, એના શિષ્યને નિર્ભય બનાવી દેવો, મસ્તક ઉપર હાથ રાખી અને જેવો જ હાથ રહેતો પરિસ્થિતિને ત્યાં તો બધું આખું જગત અને નારાયણ મન દેખાવ મળ્યું. દરેક જગ્યાએ નારાયણ 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 અને સર્વત્ર બધું ભગવાન દેખાવ મળે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એટલે બ્રહ્મમાં લીન થઈ ગયો. જીભ કાર્ય જોડાણ જતા રહ્યા. સુખદેવજીએ કહ્યું કે ગુરુને એના શિષ્યને નિર્ભય કરના છે એટલી જ જવાબદારી છે. ગુરુ ચાલતા થઈ ગયા. એ પછી તક્ષક નાગે આવી ડંક માર્યો પણ શરીરને માર્યો, આત્મા તો બ્રહ્મમાં લીન થઈ ગયો હતો. પછી પિતાજીના મૃત્યુ પછી સર્પ યજ્ઞ કરવામાં આવ્યો, જન્મે ગયો, ઇન્દ્રના શરણે ગયો, ઇન્દ્ર સાથે તક્ષકને બોલાવવામાં આવ્યો અને એ વેદોનો વિસ્તાર છે. કેટલા પુરાણો છે, બ્રાહ્મણ, પાદમન, વૈષ્ણવન, કેટલાના કેટલા શ્લોકો છે એનું લાંબુ વર્ણન છે. માર્કંડેના ચરિત્રને એ કર્યું અને છેલ્લે આ પરીક્ષિતને જે મોક્ષ મળ્યો એ ગિરનારની ગોદમાં મહેતા પરિવારના સમસ્ત પરિવારના તમામ પિતૃઓને મોક્ષ મળે એના માટે 18,000 શ્લોકોનું પારાયણ પૂરું થવાની તૈયારીમાં છે. અને આપણી કથા પણ વિરામ. આ કથા દરમિયાન જે પણ અમે અમારા શરીરથી બની શકીએ, હે પૃથ્વીનારાયણ દેવતાઓ, ઉપવાસ કરીને, જપ કરીને, પ્રદક્ષિણા કરીને જે પણ કંઈ છે એ તમારા ચરણોમાં સમર્પિત. અને હે ગિરનારી મહારાજ, હે ગિરનારમાં રહેનારી હે મહાપુરુષની ચેતનાઓ, અમારા પિતૃ ઉપર આશીર્વાદ વરસાવો એવી પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ. પણ કથાને વિરામ કરતા પહેલા 2 મિનિટ માટે છેલ્લે વિદાયગી અને વિદાયગી સાથે કથાને વિરામ. મુજે દ્વારે થી ઓ પંખીડા હસે કામ ખરે જાજરે, હસે કામ ખરે જાજરે, વિદાય કાને ઓ પંખીડા દીપ મધુરા જાજો રે. આ પછી બધો સમય જોઈએ અમારા બહેનો, અમારા બનેગીઓ, અમારા ભાણેજો સાત સાત દિવસ તાળા લગાડી નહીં આવ્યા અને અહીંયા આવીને અમારા આ કાર્યને બળ આપ્યું, તનથી મનથી જનથી અને આ દરમિયાન આ
મિંગલા સંકુલમાં આ વ્યવસ્થામાં કોઈ પણ ત્રુટી કઈ રહી હોય તો એ કોઈ બીજા કોઈ ની અમારા લોકોની છે, બહુ મોટું હૃદય કરી અમને માફ કરી દેજો અને અમને સલાહ સૂચન આપજો. આગળના કોઈ કાર્યક્રમોમાં અમે આવી 50 માફી લેવા છીએ, કદાચ અમે કથા કરી શકતા હોય તો તમારા બધાના પ્રતાપે છે, તમારા બધાના કારણે આવી ગયું છે. અંતિમ સમયે અલગ તો થવાનું છે, આ કેટલા સમયથી 5-5 મહિનાથી આયોજન કરતા ક્યાં કરવી, કેમ કથા કરવી, કોઈ કીધું ગંગા દ્વારે કરવી કે હરિદ્વારે, પછી વિચારાયું કે ગંગાના દ્વારે કરશું તો આ જામિયાના, ઉમરેઠીના, ઉખડિયાના, રાજોઠાના, ખંઢેરીના, આ વેલાગઢના, આ કિલ્લા, આ ભાગલપુરાના આ લોકો ત્યાં કેમ આવી શકશે, આ લોકો બધા આવે એટલે પછી વિચાર કર્યો ગંગા દ્વાર નહીં, ગરના વિજ્ઞાનની ગોદમાં કરવી છે, ગંગાની ગોદમાંની વિજ્ઞાનની ગોદમાં કરવી છે. આની પાછળનું એક જ કારણ, આને કરવાનું એક કારણ કે અહીં સંકુલમાં વ્યવસ્થા થઈ શકે, આ કથા ઉમરેથી નહીં કરી શકે, ઉતરિયામાં કરી શકે, પણ જે ગિરનારનો તમને આનંદ આવે જ ને એ ઉમરેથીમાં કે ઉતરિયામાં ન આવે, તમને ગિરનારના અંબાના ખોળામાં બેસાડવા હતા ને અટલે ગિરનારમાં કથા રહેતી. આ મહાપુરુષોની ચેતનાઓને તમને સ્પર્શ થાય, આ મહાપુરુષોના આશીર્વાદ મળે, જો કદાચ ને ઉમરેથીમાં કથા હોય તો એટલા સંતોના આશીર્વાદ મળી શકે. આ પરિક્રમાના સમયમાં એક મિનિટ કોઈ સંતો ભાગ ન જાય, અને એટલા સંતો આવ્યા કે મહેતા પરિવારના ચોખાઓ ટૂંકા કર્યા, અને પાછળનું કારણ છે વિજ્ઞાનમાં કથા થઈ. અને અમારો ઉદ્દેશ્ય વિજ્ઞાનની સંતની ભૂમિમાં તમને રહેવા મળે, તમને આ સંતની ભૂમિમાં તપ કરવા મળે, તમને આનંદ મળે એવો અમારો પ્રયાસ હતો. અને કથા વિરામ લે છે, તમારે મારે શું કરવું છે, આ 7 દિવસ એટલા બધા ભેગા રહી ચૂક્યા છે, એટલા બધા મન એક ત્યાં છે, નેતા પરિવારમાં અમે ભાઈઓ તો હતા પણ એટલા નજીક કોઈ દિવસ નથી આવ્યા. અમારા ભત્રીજાઓ, અમારી દીકરીઓ, અમારી ભાઈઓ એટલી બધી નજીક આવી કે એકબીજાને ઓળખતી થઈ ગઈ કે આ અમારા છે, આ અમારા રત્ને તો રત્ને હોતે હૈ, બાકી સબ સપને હોતે હૈ, આ કથાએ અમને ભેગા કરતા શીખવાડ્યા છે. પાછા તો હવે ભેગા ક્યારે થઈ શકે, આવી રીતે તો થયું જ નથી. કદાચ પાછી આવી કથા કરવામાં આવે ને પાછો પરિવાર તૈયાર થાય ને તો એટલો આનંદ તો ન જ આવે, કારણ કે આ આયોજન પરમાત્મા દ્વારા નિર્મિત હતું, હવે આપણે દાપણ કરીએ, આપણા દાપણમાં આનંદ ન હોય આ તો ગિરનારીની મોજ હોય ને તો થઈ શકે, એટલે આ થઈ શકું. અને અમારા કુટુંબમાં પેલો એવો બનાવ છે કે અમે કથા કરી, અમારા કુટુંબમાં કોઈ કથા કરી, અને આ બધાના પુણ્યો એકત્રિત થયા ને એના કારણે આજે અમે કથા કરી શકાય છે. આ કથા અમારા પૂર્વજોના પુણ્યોના કારણે છે, ને આ બધા કથાનું જે પણ કઈ પુણ્ય છે ને એ અમારા પિતૃઓ ને અમારા પૂર્વજોને સમર્પિત આપનું હતું, આપને સમર્પિત કરીએ. આપે અમને નિમિત્ત બનાવ્યા, અમે આ અમારા દિવસો ભૂલી નહીં શકીએ. એટલા દિવસ નો આનંદ છે, એનું એક જ કારણ છે
તમારી ને મારી વચ્ચે દ્વારિકા દ્વીસ હતા ને આનંદ નું સ્વરૂપ પાડતા હતું એટલે તમને મને આનંદ આવતો હતો. એ આનંદ આપણે બધા ઘર માંગ્યો છે અને કોઈ જીતી જશે એ સવારના ફોર ના સાત વાગે ઉઠવાનું, સ્નાન કરીને પ્રદક્ષિણા કરવા જવાનું, સારા સાત થાય છે આઠ થાય છે પૂજા માં આવી જવાનું, એ પૂજા કરીને સારા નવ થાય છે પ્રદક્ષિણા પૂરી કરીને બેસી જવાનું, કથા કરવાની, બપોર પછી રાત્રે કયો કાર્યક્રમ છે, રાતની તૈયારી, ઢાંડિયાળા આ તે સતત એક દિવસ પણ અમે ફ્રી નથી રહ્યા. અમારી ભત્રીજીઓ ભાણેજો સતત ને સતત આનંદ કર્યો. એને એમ ના લાગ્યું અમે મામા ને ઘરે છે, અમે માધવ ના ઘરે છે, અમે મુરલીધર ના ઘરે છે. એટલો આનંદ આવ્યો એની પાછળનું ફક્ત ને ફક્ત એટલું કારણ કે સ્નેહ આપો ને તો સ્નેહ મળે. બધાને સ્નેહ આપ્યો છે કે સ્નેહ મળ્યો છે, આ કારણે આ છેલ્લે તમારી યાદ આવશે. તમે જે આ સમય હતો મહેમાનો એટલા દિવસ થયા તમારી યાદ આવશે અને અમે યાદ તમને ભૂલી જશે એવું નહીં. તમારી એ યાદ અમે અમારા હૃદયમાં અંતકરણમાં રાખીને જઈશું, જ્યાં જઈશું ત્યાં યાદ કરશું કે તમે અમારા ગિરનારની કથામાં સાથે સાત દિવસ થયા. જુનાગઢના પરિવાર છે ઘણા બધા, અમારા જ્ઞાતિય બંધુઓ ઘણા બધા છે, રોજ હાજરી હતી સવારથી લઈને સાંજ સુધી. સાંજેથી મહાદેવભાઈ હવે જાઈએ એમ કરી કહ્યું છે. દરેક સંતો, દરેક અગ્રજ જનો, બધા રાજનેતાઓ, બધા શ્રેષ્ઠીઓ, બધા નાગરિકો, બધા લોકોએ પોતાનું ગણીને અને જૂનાગઢના વાસીઓ ધર્મ સમજ્યું કે આ ભાઈ તથા મહાદેવભાઈ કે મહેતા પરિવાર નહીં, અમારી જે એમ સમજીને આવ્યા આ યાદ અમે હૃદયમાં રાખતા જશું અને અમે ભૂલશું નહીં આ નિંદ્રા સંકુલને. કારણ કે નિંદ્રા જે એમ બેબી માં છે ને મા જેવો અમને પ્રેમ આપ્યો છે અને આ અંકિત કરી લીધા છે. યાદ તમારી અમને આવે અંતર અમારા સુનારે, અંતર અમારા સુનારે, ભૈયા કે તારે ગાય સુંદર ફૂલરા ખુલિયારે, સુંદર ફૂલરા ખુલિયારે. બધા કોઈ મોટો વક્તા આવે ને કોઈ ભાગવતજીનું વર્ણન ન કરી શકે, મારા જેવો સામાન્ય બ્રાહ્મણ પણ ન કરી શકે. કોઈ મોટું ગીધ ઉગે કોઈ આકાશને માપી ન શકે, નાનું મચ્છર ઉગે કોઈ આકાશને માપી ન શકે. મારાથી જેટલો બનતો હોય એટલા મેં શ્લોકો લેવાનો. મેં આ કથામાં સૌથી વધારે પરેશાન હું છું, એના માટે એવા માટે જોઉં છું કે આ કથામાં મારે આખી કથાઓને સ્પર્શ કરવો તો સાડા ત્રણ કલાક, સાડા ત્રણ કલાકમાં એટલા સંતો આવે એનું સ્વાગત કરવાનું, એના વિશે કરવાનું. વારંવાર આવે ત્યારે ઝૂનો બોલાવી, કોઈ આવે એને શેખ ડિસ્ટર્બ થાય ઝૂન બોલાવીએ, બધા બેસે સાડા ત્રણ કલાકમાં અડધો કલાક ઝૂનનો બાકી પ્રવચનનો હું અઢી કલાકમાં શું ચરિત્ર લઉં. તમારા પિતૃ પાછળની કથા જે દરેક કથાને મારે સ્પર્શ કરવો તો હું 140 ની સ્પીડે જઈને જોવાનું, અને 140 ની સ્પીડે નહીં, સાચું કહું તો હું રાત્રિના 2-3 કલાક જ સુઈ શકું. હું વિચારતો હતો હે દ્વારિકાધીશ અમારી કથા સારી રીતે પૂર્ણ થઈ જાય, હે દ્વારિકાધીશ અમારી કથા સારી રીતે પૂર્ણ થઈ જાય. કારણ કે એક હતું એટલા પરિવારને એકત્રિત રાખવો, બ્રાહ્મણોને એકત્રિત કરવા, કોઈને શેઠ પણ ખામી ના આવે, કોઈને લેશ માત્ર પણ દુઃખ ન થાય, આપણી કથામાં આવીને કોઈ નિરાશ થઈને જાય તો પિતૃઓ નારાજ થઈ જાય. હું 2-3 કલાક જ સૂતો, રાત્રિના સમયમાં મોડે સુધીના કાર્યક્રમ, સવારમાં વહેલું ઉઠવું, વાંચન કરવું, આ 2-3 કલાક સુધી સુઈ અને આ સમયમાં તમારે એટલું બધું બોલવું, ઊંચા અવાજે બોલવું અને ઉપવાસ કરવો. મેં કીધું મારા પિતૃ પાછળ છે હું ઉપવાસ કરી શકું, ખાલી કથા વાંચવા ને નહીં પણ મારા પિતૃઓને અંજલિ છે કે ભૂલતા રહીને અમે ભજન કર્યા છે. હે પિતૃ દેવતાઓ તમે સંસ્કાર કરજો અને મારું જેટલું પણ પુણ્ય છે જો પિતૃ દેવતાઓ તમે કંઈક આપવા માંગતા હોય તો બસ એટલું જ આપ્યું અમને, અને મહેતા પરિવાર ભેગા બેસીને જમી શકીએ, એકબીજા વચ્ચે બસ પ્રેમ બની જાય, એના બીજું કઈ જોતું જ નથી. અને છેલ્લે આવી પ્રાર્થના સાથે બીજા કોઈ શબ્દ બોલી નહીં શકું, છેલ્લે આપણા બધાની પ્રેમ સગાઈ ટકે એવી પ્રાર્થના સાથે કથા નથી રહ્યા. ક્યાંથી સમજ
ಸ್ವಸ್ತಿ ಅರೂಪೇ ಸ್ವಸ್ತಿ ભવનાથ મહાદેવનું છે અને કઈ કૃતિજન્ય લાગ્યું યા ઉમરેથી વાળા મહાદેવનું છે તો ઊંચા હૃદય સાથે ઉદારતા સાથે કઈ કૃતિજન્ય લાગ્યું હોય તો માફ કરજો અને આ મહેતા પરિવારની કઈ પણ આગતા સ્વાગતામાં સામી રહ્યું હોય તો એ આખા મહેતા પરિવાર થકી મહેતા પરિવારના દીકરા થકી હું આપ સૌની માફી માંગુ છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલી મોટી સંખ્યામાં અમારી આ મહોત્સવની શોભાની અભિવૃદ્ધિમાં આપ સહભાગી બન્યા છો. દ્વારકાધીશ આપની ઉપર કૃપા કરનારા બહુ બની અને છેલ્લે બે મિનિટ માટે સંકીર્તન સાથે કથાને વિરામ. આ તાલી એવી વાગવી જોઈએ કે દત્ત ગિરનારી મહારાજને સંભળાવી જોઈએ. છેલ્લે રામકૃષ્ણ હરિના નામથી રામ કૃષ્ણ હરે 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 પ્રેમ કરુણા સત્ય 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 પ્રેમ કરુણા ભક્તિ જ્ઞાન હે રાજ્ય 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 Yeah.